गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो धोरण चार मां आपणे चेप्टर बे सुधी જોઈ ગયા ને, આજે આપણે ચેપ્ટર ત્રણ જોવાનું છે, ભોપાલનો પ્રવાસ। એટલે કે સ્કૂલના બાળકો અને શિક્ષકો છે એ પ્રવાસમાં જાય છે, ત્યાં કઈ કઈ રીતે એન્જોય કરે છે, બરાબર છે, એના આધાર પછી આપણે દાખલા ગણવાના આવશે। આપણે પહેલા પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર જોઈશું, ચેપ્ટર નંબર 3 ભોપાલનો પ્રવાસ। ચલો જુઓ, ચેપ્ટર ત્રીજું છે ભોપાલનો પ્રવાસમાં શું કીધું છે કે આજે સુગંધા ખૂબ જ ખુશ છે, તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે। મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરી રહ્યા છે। જો મીનાક્ષીબેન છે, રાકેશભાઈ એ બંને સ્કૂલના શું શિક્ષકો છે અને વાતો કરે છે કે બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કુલ કેટલી બસની જરૂર પડશે। જુઓ, મીનાક્ષીબેન શું કહે છે કે આપણને 4 બસની જરૂર પડશે, પરંતુ રાકેશભાઈ એવું કહે છે કે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈશે। તો મીનાક્ષીબેન એવું કહે છે કે દરેક બસમાં કેટલી સીટ છે, 50 સીટ છે। જો હવે 50 સીટની એક બસ છે, બરાબર છે, મીનાક્ષીબેન એવું કહે છે કે જો કે આપણે 4 બસની જરૂર પડશે, જ્યારે રાકેશભાઈ શું કહે છે કે મારું માનવું તો એવું છે કે ઓછામાં ઓછી કેટલી બસ જોઈશે, 5 બસ જોઈશે। તો રાકેશભાઈ શું કહે છે, જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે, એટલે હવે બાળકોની સંખ્યા ગણવી પડશે ને, કેમ કે એક બસમાં જો 50 સીટ આવતી હોય તો એવું કહે છે મીનાક્ષીબેન કે 4 જોઈએ, રાકેશભાઈ શું કહે છે કે 5 જોઈશે। તો શું કરવાનું કહે છે કે ચલો જોઈએ કે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે। ચલો જુઓ, અહીંયા કોષ્ટક આપણને આપેલું છે ધોરણ અને બાળકોની સંખ્યા। ધોરણ 1માં 33 વિદ્યાર્થીઓ છે, ધોરણ 2માં 32 વિદ્યાર્થીઓ છે, ધોરણ 3માં 42, ધોરણ 4માં છે 50 અને ધોરણ 5માં છે 53। આપણે શું કરીશું, આનો સરવાળો કરીશું। ચાલો, તો આ 3 વત્તા 2 5, 5 ને 2 7 7 ને 3 10 10 નો 0, એટલે વધી 1। ચલો, 1 ને 3 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 ને 5 16, ને 16 ને 5 21, એટલે 210 બાળકો બરાબર પ્રવાસમાં જવાના છે। કેટલા બાળકો? 210। ચલો, અહીંયા કીધું છું કે શું આપણને 4 બસ જોઈશે, તો એક બસ 50 બાળકોને લઈ જાય તો 50 × 4 કરો, કેટલા થાય? 200। તો 200 બાળકોને લઈ જાય ને, જો 4 બસ હોય તો શું થાય, 10 બાળકો વધશે। તો અહીંયા એવું કીધું છે પહેલામાં, એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે તો કુલ કેટલા બાળકો જવાના છે, તો 210 બાળકો। બીજો સવાલ એવો છે કે જો તેઓને 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે છે, તો કેટલાને મળે છે, 200 બાળકોને। ત્રીજો સવાલ એવો કહે છે કે શું કોઈ બાળક એવું રહે છે કે જેને બેસવાની સીટ ન મળે, જો 210 બાળકો છે અને 4 બસમાં 200 બાળકો જાય તો કેટલાની જગ્યા નથી મળતી, 10 વિદ્યાર્થીઓને। તો એવું કહે છે કે હા, 10 બાળકો છે એમને બેસવાની સીટ મળે નહીં। ચલો, આગળ એવું કીધું છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે, કેમ કે 10 વિદ્યાર્થી બાકી રહે છે તો એના માટે આખી બસ મળશે નહીં। તો જો આગળ શું કહે છે કે આપણે સીટ વહેંચી લઈશું, કહે છે આપણે સીટને વહેંચી લઈશું। હવે છે બસની પ્રતીક્ષા। તો જુઓ શું કહે છે કે સાહિબા એવું કહે છે કે 200 આવી છે કે નહીં તે જોવા કૂદીને લાઇનની બહાર આવી। આપણને બધાને જ ખબર, જુઓ બધાને આપણે પ્રવાસમાં જાય તે ઉતાવળ હોય ને, તો શું કહે સાહિબા કે બસ આવી કે નહીં એવું જોવા માટે ક્યાં જાય છે, લાઇનની બહાર કૂદીને ચાલી જાય છે। તે જોરથી બૂમ પાડે છે કે હે, હું બસને જોઈ શકું છું, દોડો બારી પાસેની સીટ લેવા। એટલે બાકીના બાળકોને શું કહે છે કે હું તો બસને જોઈ શકું, બધા દોડો દોડો આપણે બધા બારી પાસેની સીટ લેવા માટે। તો ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ થોડો આ શું, આ બધી બસ તો બહુ નાની છે, હવે જો એવો મોટી બસ 4 વિકેતા તો મગાવવાની, પણ બસ કેવી આવે છે, નાની। તો બધા દલીલો કરવા લાગે છે, અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું। આગળ જો એવું કહે છે કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ। જો મોટી તો 4 લાવવાની, પણ નાની કેવી લાવે છે, વધારે લાવે છે। નીચે એવું કહે છે કે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય, તો કુલ કેટલી નાની બસ જોઈએ? ચલો જુઓ, કુલ વિદ્યાર્થી કેટલા હતા અહીંયા, 210, કેટલી સીટની છે, 35, બરાબર છે। ચલો, 35 × હું 5 કરું તો 5 5 25, 25 નો 5 વધી 2, 5 3 15, 15 ને 2 17, ચલો કેટલા વડે ગુણું, 6 વડે, તો 35 × 6
तो पांच छंग त्रीस, त्रीस नो जीरो वधी त्रण, छ तेरी अठार, अठार ने त्रण एक, बसो दस बाळक आवी गया। एटले केटली बस जरूर पड़े? पैंतीस सीट वाली, छ बस ने केटली बस नी, छ बस नी। હવે શું કહેજો કે ચાલો હવે ઝડપથી અંદર આવી જાઓ, 9 વાગી ગયા છે। હવે જો પ્રવાસની શરૂઆત થાય છે, તમારે આ બધા ટોપિક યાદ રાખવા છે જેનાથી દાખલા આપણે આવવાના છે। ચલો જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીત ગાવા લાગ્યા। આપણને બધાને ખબર, આપણે લોકો પ્રવાસમાં જઈએ આપણે લોકો એન્જોયમેન્ટ કરતા તો અંતાક્ષરી બધું રમતા હોઈએ છીએ, તો શું કહે છે કે બધા બાળકો છે મોટેથી ગીત ગાવા લાગ્યા। કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા। એટલે કે બારીમાંથી બહાર, ખબર આપણને બધાને ખબર છે કે બધું જોવા બધાને દેખાતું હોય તો શું જોવે છે આ લોકો? બારીમાંથી બહાર હરિયાળા ખેતરો, એટલે કે લીલા ખેતરો કે જેમાં વસ્તુ આવેલી હોય, અને ટેકરીઓની મજા લઈ રહ્યા હતા। ઇન્દ્ર શું કહે? જો આપણે ક્યારે ભોપાલ પહોંચશું? તો આશાબેન એવું કહે છે, જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ ને તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું। જો 9 વાગે નીકળે છે, 2 વાગે ભોપાલ પહોંચવાના હોય તો કેટલા વાગે ભોપાલ પહોંચશે? 11 વાગે। એટલે કે ખાલી જગ્યા શું કીધું કે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ, તો કેટલા વાગ્યાની આસપાસ? 11 વાગ્યાની આસપાસ। જો મનજીત શું કહે છે? શું એ બહુ દૂર છે? તો ભીમસેનભાઈ એવું કહે છે કે લગભગ 70 કિલોમીટર, અને શું કહેવાય કિમીને? કિલોમીટર। તો રૂપી એવું કહે છે, શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? તો રાકેશભાઈ એવું કહે છે, હા કદાચ ભીમબેડકા, કે જે અહીંથી 50 કિમી છે। કેટલું છે? 50 કિમી। ક્યાં ઊભું રહેવાનું છે? ભીમબેડકા। તો આગળ જુઓ કે જો તેઓ ભીમબેડકા જાય તો ત્યાં પહોંચશે કેટલા વાગે? 10 વાગ્યા પહેલા પહોંચી જાય, 10 થી 11ની વચ્ચે પહોંચશે કે 11 વાગ્યા પછી? તો શું 11 વાગ્યા પછી નહીં પહોંચે ને? કેમ કે 11 વાગે ક્યાં પહોંચે છે? ભોપાલ છે, 70 કિલોમીટર દૂર છે, પરંતુ ભીમબેડકા છે 50 કિલોમીટર દૂર છે। તો જુઓ હવે અહીંયા, તો 10 વાગ્યા પહેલા પણ નહીં પહોંચે તો ક્યારે પહોંચશે? 10 થી 11 વાગ્યાની વચ્ચે। હવે એવું કહે છે કે બધા વાતો કરી રહ્યા હતા ત્યાં બહાદુરે બૂમ પાડી, હે જુઓ નર્મદા। શું કહે છે? બધા શું કરતા હતા? વાતો કરતા હતા ત્યાં બહાદુર છે બૂમ પાડી છે કે ઓ જુઓ નર્મદા, બધા બારીની બહાર જોવા લાગ્યા। રૂબી શું કહે? જુઓ, ઓહો તે કેટલી લાંબી એની પહોળી છે। આપણને બધાને જ ખબર, આપણે ગામડે જઈએ તો વચ્ચે નદી આવે ને આડી, નર્મદા, તો શું કહે છે કે ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ। શું કહે છે? એની પહોળાઈનો અંદાજ લગાવીએ। ચલો ગોપી શું કહે છે? અંશ અંદાજ એવું કહે છે કે 100 મીટર? અરે ના, એનાથી ઘણી વધારે ન કહી શકાય। તો વિક્ટોરિયા એવું કહે છે કે 1/2 કિલોમીટરથી વધારે, તો 1/2 કિલોમીટર કેટલું થાય? 500 મીટર થાય ને, 500 મીટર કરતાં વધારે છે એવું કહે છે। આશાબેન શું કહે છે? જુઓ ત્યાં લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે। તો હવે આપણે શું કહે છે? પુલ છે 756.82 મીટર લાંબો છે, તો હવે આપણે અંદાજ કહી શકીએ કે આ નર્મદા, કે આ જગ્યાએ નર્મદાનો પડ 500 મીટર પહોળો છે એવું કહી શકાય? કહી શકાય, કેમકે એવું કીધું છે કે પુલ છે એ 756.82 મીટર લાંબો છે, તો એની પહોળે આપણે 500 મીટર કહી શકીએ ને। ચલો શું કહે છે? શું વિક્ટોરિયા સાચી હતી? વિક્ટોરિયા કે શું કીધું હતું કે 1/2 કિલોમીટરથી વધારે, એટલે કે 500 મીટર કરતાં વધારે હશે। સદાફ એવું કહે છે કે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું, એટલે એવું કહે છે કે હું તો 500 કિલોમીટર વિચારી પણ શકતો નથી। આશાબેન એવું કહે છે કે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, કેટલી છે? 5 મીટર જેટલી લાંબી છે, તો કલ્પના કરો કે આવી કેટલી બસ ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે। તો ધારો કે જુઓ અહીંયા 500 મીટરનો પહોળાઈ હોય તો ઉપર કેટલી, આપણને શું કીધું છે 5 મીટરની બસની પહોળાઈ છે, તો કેટલી બસ ઊભી રહી શકે? તો 5 × 1 = 5, 5 - 5 = 0, 0 આ 0 નીચે આવશે ભાગ નહીં ચાલે ક્યાં જાય? ઉપર, આ 0 નીચે આવશે ભાગ નહીં ચાલે ક્યાં જાય? ઉપર, તો સીધી રેખામાં કેટલી બસ ઊભી રહી શકે? આશરે 100 બસ, કેટલી બસ? 100 બસ પોલ ઉપર શું થાય? લાઇનમાં એક સાથે સીધી રેખામાં ઊભી રહી શકશે। ચલો બધા નીચા નમીને નર્મદાને જોઈ રહ્યા હતા। રાકેશભાઈ એવું કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ પુલથી 40 મીટર નીચી હશે, કેટલી નીચી હશે?
40 મીટર નીચે છે. આશાબેન એવું કહે છે, પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, જે લગભગ પુલથી 15 મીટર જ નીચે રહે છે. જો અત્યારે 40 મીટર નીચે છે, પરંતુ ચોમાસામાં કેવી છે, 15 મીટર જ નીચે રહે છે. તો એવું નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો છે? તો જો પહેલા અત્યારે 40 મીટર નીચે છે, અત્યારે 40 મીટર નીચે છે, ચોમાસામાં કેટલી રહે, 15 મીટર નીચે રહી છે ને. તો 40 - 15 તો 0 માંથી 5 જાય નહીં જાય, તો 0 ઉપર 10 અને 4 ની ઉપર 3, તો 10 માંથી 5 જાય તો 5 અને 3 માંથી 1 જાય તો 2. તફાવત કેટલો આવશે? 25 મીટર. કેટલો આવે? 25 મીટર તફાવત. ત્યાર પછી એવું કહે છે કે બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા. કેમ કે જો આ લોકોએ શું કહ્યું, બસ પાસે નદી જોઈ હતી, ત્યારબાદ પુલ જોયો, પુલ ઉપર કેટલી બસ સમાઈ શકે છે તે જોયું, એટલે આના વિશે બાળકો થોડા સમય માટે શું કરતા હતા, નદી વિશે જ વાતો કરી રહ્યા હતા. હવે જુઓ કે અચાનક બસ ઝાડકા સાથે ઊભી રહી ગઈ, એટલે કે અચાનક બ્રેક લાગી. ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. હવે જુઓ કેટલી બસમાં જરૂર છે પેટ્રોલ પુરાવવાની? 2 બસમાં. તો બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોગ બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. તો કેટલાક બાળકો તે ખૂબ જ નજીકથી જોવા બસમાંથી નીચે ઉતર્યા. એવું કહે છે કે દરેક બસમાં ડીઝલ પુરાવવા 15 મિનિટ લાગી, અને આવી 2 બસ હતી. જો 1 બસને 15 મિનિટ લાગે, 2ને કેટલી લાગે, તો 15 દૂ 30 મિનિટ. તો તેઓ ત્યાં લગભગ 30 મિનિટ ઊભા રહ્યા. મતલબ કે તેઓ 30 મિનિટ કેવા પડશે, હવે મોડા પડશે. 11 વાગે પહોંચવા હતા, તેના બદલે કેટલા વાગે પહોંચશે? 11:30. આગળ જુઓ શું કહે છે. જુઓ, ઓહો, બસનું પેડ તો બહુ મોટું છે, 100 લિટર તો થઈ ગયું. આવું શું કહે છે? બાળકો ચર્ચા કરે છે. તો આપણે 5,500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડે. કેટલા ચૂકવવાના કીધા છે? 5,500 રૂપિયા. તો એવું કહે છે કે ચિત્રમાં જોઈને શોધો કે 1 લિટર ડીઝલનો ભાવ કેટલા રૂપિયા છે. જુઓ હવે આ ડીઝલની ટાંકી આપી છે, ભાવ કેટલો છે? 55 રૂપિયા. કેટલો છે? 55 રૂપિયા. ચાલો આગળ જુઓ. બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. તો જો શું કીધું છે કે અમને શૌચાલયમાં 1 બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો, એટલે અમે બાથરૂમમાં ગયા ત્યાં કેટલો સમય લાગે છે? 1 બસમાં ડીઝલ પૂરવા જેટલો. તો 1 બસમાં ડીઝલ પૂરવામાં કેટલો સમય લાગતો હતો? 15 મિનિટ. એનો મતલબ એવો કે શું કીધું કે અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો, તો કેટલો લાગ્યો હશે? 15 મિનિટનો. કેમ 15 મિનિટ? કેમ કે એ લોકોને જો શું કીધું કે 1 બસમાં ડીઝલ પુરાય એટલો સમય લાગેલો હતો. તો 1 બસમાં ડીઝલ પુરવાનો સમય કેટલો હતો? 15 મિનિટનો. એટલે શું કહે છે કે અમને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો, તો કેટલો લાગ્યો હશે? 15 મિનિટ. હવે જો શું કહ્યું છે, ભીમ બેટકા તરફ. તો બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ ગઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું. અંજન શું કહે છે? જો કે ભીમ બેટકા શું છે? તો રૈનાબેન એવું કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી બધી ગુફાઓ અને ગુફા ચિત્રોનું છે. એટલે કે આ જગ્યાએ તમને શું જોવા મળશે કે 10,000 વર્ષ પહેલા જે ચિત્રો બનાવેલા હતા, એ ચિત્રો અને ગુફાઓ જે બનાવેલી છે ને, એના ચિત્રો ત્યાં આપણને લગાવેલા છે, જે આપણને જોવા મળશે. સુમિત એવું કહે છે કે 10,000 વર્ષ, હું 10,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. શું કહે છે કે હું 1,000 વર્ષ પહેલા પણ વિચારું, ત્યાં 10,000 તો ક્યાંની વાત છે. ગોપી શું કહે છે કે ઓહ, 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. તો ગૌરીબેન શું કહે છે કે હું 100 વર્ષનું વિચારી શકું છું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. એટલે મંજીત શું કહે છે કે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ ગઈ. કેમ કે જો ગૌરીના દાદી છે કેટલા વર્ષના છે? 100 વર્ષના. ગુફા ચિત્ર છે કેટલા જૂના છે? 10,000 વર્ષ જૂના. એટલે એવું કહે છે કે એનો અર્થ એવો થાય છે કે તે ગુફાઓ છે તે 100 દાદીઓની ઉંમર જેટલી જૂની થઈ ગઈ. તો દરેક જણ છે ખડખડાટ હસવા લાગ્યા. શું કહે છે? હા હા હા, હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા.
આપણને બધાને ખબર, આપણને કોઈ એવું કહે કે આટલા વર્ષ જૂનું છે, આપણને બધાને ઈચ્છા થાય કે ફટાફટ આપણે ક્યારે જોઈએ, થાય ને ઈચ્છા. તો આ બાળકો પણ શું છે કે ગુફા ચિત્રો જોવા માટે ઉત્સાહિત થઈ ગયા છે. તેઓ જયારે ભીમ બેટકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. જો તમારે કેટલા વાગે ક્યાં પહોંચે છે, કયા સમયે શું કરે છે, બધું જ તમારે યાદ રાખવાનું છે. નાસ્તો કયા સમયે લે છે, કેટલા વાગે પહોંચે છે, કેટલા વાગે રિટર્નમાં જાય છે, બધો સમય તમારે યાદ રાખવાનો છે. આના પર તમને જોડકું પૂછાશે. તો એવું કહે છે કે ભીમ બેડકા પહોંચ્યા ત્યારે 11 વાગ્યા હતા. જુઓ હવે, પેલા એવું કીધું કે 9 વાગે શું થાય છે, બસ રવાના થાય છે. 2 કલાક થતી હતી પહોંચવા માટે. ક્યાં પહોંચવા માટે? ભોપાલ પહોંચવા માટે. પરંતુ વચ્ચે શું કીધું હતું, ભીમ બેડકા આપણે ખોટી થવાનું હતું. તો ભીમ બેડકા છે એ 50 કિમી દૂર હતું, જયારે ભોપાલ છે 70 કિમી દૂર હતું, બરાબર છે ને? તો રસ્તામાં જો પેટ્રોલ પંપ ઉપર બસ ખોટી થાય છે, 2 બસમાં ડીઝલ પુરાવે છે, 1 બસમાં ડીઝલ પુરાવા માટે કેટલો સમય લાગતો હતો, 15 મિનિટનો સમય લાગતો હતો. એટલે કે 2 બસમાં કેટલો સમય લાગ્યો, 30 મિનિટનો, બરાબર છે? જો 30 મિનિટનો સમય લાગે છે તો હવે બસ મોડી પહોંચશે ને ભોપાલ પર. તો હવે જો આ લોકો ભીમ બેડકા ક્યારે પહોંચે છે, 11 વાગે. તો 11 વાગે ક્યાં પહોંચવાનું હતું, તો ભોપાલ. એના બદલે જો 11 વાગે તો જો આ લોકો ભીમ બેડકા પહોંચે છે. ચલો કમાલ છે, 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. જો અહીં ચિત્ર આપેલું છે, આ ચિત્ર છે પથ્થર પર કંડારેલું છે, બરાબર છે? અને જે ગુફામાં લગાવેલું છે, અને લોકો જુએ છે ને એવું કહે છે કે ઓહો, કે 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી રીતે ચિત્રકારી કરી શકતા હતા, અને આ પણ પથ્થરો પર. જો શંકર એવું કહે છે કે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે મને એક યુક્તિ સૂચી, હું ચિત્રમાંથી બળદ ગણું અને તું હરણા ગણ. તો બીના શું કહે છે, હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો. જુઓ 34, 35, 36, 37 મેં 37 જંગલી બળદો ગણ્યા. તો 112, 113, 114 મેં 117 હરણા ગણ્યા. હવે એવું કહે છે કે જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં લોકોની સંખ્યા વધારે હતી. તેની સંખ્યા કેટલી હતી, 200 કરતાં ઓછી. તો બીનાએ કેટલા લોકોની ગણતરી કરી, જુઓ કે 214, 154, 134, 177. તો ભૌમે તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતાં પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમ બેડકાથી નીકળવાનો સમય થઈ ગયો છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. જુઓ 11 વાગે ભીમ બેડકા પહોંચે છે ને 1 કલાક ત્યાં વિતાવ્યો, એટલે કેટલા વાગ્યા હોય, 12. તો અત્યારે કેટલા વાગ્યા હશે, કેટલા વાગે છે, 12. હવે તેઓ ભોપાલ તરફ જવાના રવાના થયા. તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કે ખાલી જગ્યા વાગે પહોંચશે. તો ત્યાં પહોંચતા કેટલો સમય, 45 મિનિટ, 12:45 વાગે પહોંચશે. હવે જુઓ ભોજનનો સમય છે, કે બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાએ પોતાના નાસ્તાનો ડબ્બો ખોલ્યો. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વહેંચવામાં આવ્યા. શું શું કહે છે કે દરેક બાળકને 1 નારંગી, 1 કેળું અને 5 બિસ્કીટ આપવામાં આવ્યા. તો બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. તો આના ઉપરથી આપણે દાખલા જે સ્વાધ્યાય પોથીમાં, બરાબર છે? જો આપણને સવાલ આવી ગયો, તો કુલ કેટલા નારંગી, બિસ્કીટ અને કેળાની વેચણી થઈ? તો 210 બાળકો હતા, બધા 1-1 લીધી, એટલે 210 ગઈ હોય, 1-1 કેળું લે, એટલે 210 કેળા જાય છે. અને બધાને 5 બિસ્કીટ આપવામાં આવે છે, પરંતુ 38 બાળકો બિસ્કીટ લેતા નથી, સોરી કેળા લીધા નથી, એવું કીધું છે ને? આના આધારે આપણે ગણતરી જોઈશું ક્યાં સ્વાધ્યાય પોથીમાં. તો મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગે. શું પૂછે છે? ઉખાણા. તો મંજીત એવું કહે છે, 100 અને 150 બરોબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. જો આ પરીક્ષામાં પૂછાય છે, મંજીત શું કહે છે, 100 અને 150 બરોબર વચ્ચે આવતી સંખ્યા, તો કઈ આવશે, 125. ભાનુ શું કહે છે કે 120, તો કે ના. 130, તો કે ના, તે 125 છે. મંજીત શું કહે, સાચું, હવે તું પૂછ. તો બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. જો કમા શું કહે છે
કે મેં મારા ચાર મિત્રને ચાર ચાર ચોકલેટ આપી. તો ચાર મિત્ર છે, ચાર ચાર ચોકલેટ આપેલી, ચોકે ચોકે ને 16 ચોકલેટ. તો મારી પાસે ત્રણ વધી, 16 આપી દીધી, ત્રણ વધી, તો 16 વત્તા ત્રણ કેટલી થાય? 19. તો મારી પાસે કેટલી ચોકલેટ હતી? તો કેટલી આવશે? 19 ચોકલેટ. ખમા જાઓ, 3, 5 અને 7 ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો? તો 357, 537 આ ઉપરાંત બીજી કઈ બને? તો 735, 753 બનશે ને. ચલો આગળ જાઓ. ગ, એવી સંખ્યા કે જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ? એવી કઈ સંખ્યા જેમાં 8 વધારવાનું બમણી થાય? 8 હોય તો એમાં 8 નાખો તો બમણી થાય ને, એટલે કઈ સંખ્યા હોય? 8. હવે ઘમા શું કહે છે કે એવી સંખ્યા કઈ કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય? તો શું કરીશું? આ બધાની આપણે ગણતરી કરવી પડશે. હવે ચમાં એવું કહે છે કે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે. જો એક નાની કીડી છે 1 મિનિટમાં કેટલું ચડે? 3 સેમી ચડે છે. અને 2 સેમી પાછી લપસે છે, એટલે 1 મિનિટમાં 1 જ સેમી ચડે ને, તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? તો કેટલો લાગે? 6 મિનિટ. કેટલો લાગશે? 6 મિનિટ. હવે શું કહે છે? આપણે અહીં આપણે કઈ હોળી લઈએ? તો જો શું કહ્યું છે કે બધા ઉખાણા પૂછવામાં કેટલા મશગુલ હતા, તેઓ એક સરોવર પાસે આવી પહોંચ્યા, તેને ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું કેમ કે તેમાં ઘણા બધા શું હતા? બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા અને કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી પણ ખવડાવી. જુઓ હવે હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય, એટલે કે હોળીમાં બેસવાનો, એટલે કે બોટિંગ કરવાનો. તેમણે કઈ હોળીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું. હવે જુઓ, અહીં જુદા જુદા પ્રકારની હોળીઓ છે. દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય કેવો છે? અલગ અલગ છે. જો આ કોષ્ટક તમને હું કહી દઉં છું, પણ દાખલા આપણે ક્યાં ગણીશું? આના સ્વાધ્યાયમાં. તો હોળીનું નામ છે ડબલ ડેકર. ટિકિટનો ભાવ છે ₹30. કેટલો સમય? 45 મિનિટ માટે. ત્યારબાદ છે પેડલ બોટ, ₹15 અને 30 મિનિટ માટે. એના પછી આગળ છે મોટર બોટ, ₹25 અને 20 મિનિટ માટે. ત્યારબાદ છે હલેસાવાળી બોટ, ₹15 અને 45 મિનિટ માટે. તો એવું કહે છે કે આપણે 4-1 પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. શું વાત થાય છે? અહીંયા હરીફાઈ કરવાની વાત કરે છે. તો બીજા એવું કહે છે કે અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ ઝડપથી મજા આવશે. આગળ જુઓ, જો અહીં કેટલાક સવાલ આપેલા છે. ઇન્દ્રા અને ભાનુ પહેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોળીમાં, તો તેમણે બંને હોળીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? આપણે બધી ગણતરી ક્યાં કરવાની છે? સ્વાધ્યાય પછી બધી ગણતરી કરીશું, બરાબર છે? ચલો એ જોડકું જોઈશું કે કેટલા વાગે શું કર્યું. જોડકા જોડો. જો પહેલું છે નર્મદાનો પુલ પસાર કર્યો કેટલા વાગે? 9 અને 10 આપેલું છે, 9 અને 10 વાગે. ત્યાર પછી આપણે શું કીધું કે ભીમ બેડકાના ચિત્રો જોયા. જો આપણે ભીમ બેડકા ક્યારે પહોંચ્યા? 11 વાગે. તો ચિત્રો ક્યારે જોઈએ છે? 11 ની ઉપર. તો પેટ્રોલ પંપ ઉપર ક્યારે પહોંચીએ છીએ? આપણે 9:30 9 વાગે નીકળ્યા હતા, તો પહોંચ્યા ક્યારે? 9:30. હવે નૌકા વિહાર બપોરે કેટલા વાગે કરે છે? 3 વાગે. જ્યારે ભોજન ક્યારે રહે છે? બપોરે 12:30. અને હોશંગાબાદ પરત ફરિયાદ રિટર્ન ક્યારે થવાના છે? સાંજે 6 વાગે. યાદ રહેશે અહીંયા શું કીધું છે? નર્મદાનો પુલ પસાર થાય છે ક્યારે? 9:10. ભીમ બેડકાના ચિત્ર જોયા 11:30. પેટ્રોલ પંપ પર ક્યારે આવશે? 9:30. નૌકા વિહાર કેટલા વાગે કર્યું? બપોરે 3 વાગે. ભોજન ક્યારે લીધું? બપોરે 12:30. અને હોશંગાબાદ પરત ક્યારે ફરે છે? રાત્રે 6 વાગે. તો ચલો આના ઉપરથી તમે જો પરીક્ષામાં જોડકું પૂછાય છે, બરાબર છે, તો તમારે ખાસ યાદ રાખવાનું છે.